હવે જરા સમાચારો પર વિસ્તારથી વાત કરીએ. આજે સતત બીજા દિવસે ભાજપમાં ભરતી મેળો યથાવત રહેવાનો છે. ખંભાત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ આજે કેસરિયા કરશે. 2500 કાર્યકરો સાથે પટેલની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાશે. ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ આજે વિધિવત રીતે કેસરિયા કરશે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ભાજપનો આ મોટો ઝટકો. મિશન 26ને પાર પાડવા માટે ભાજપ એક્શન મોડમાં. તો આજે સતત બીજા દિવસે ભાજપમાં ભરતી મેળો યથાવત રહેવાનો છે. ખંભાત કોંગ્રેસના જે પૂર્વ ધારાસભ્ય છે ચિરાગ પટેલ, તેઓ ખાસા સમય પહેલા કોંગ્રેસમાંથી છેડો ફાડી ચૂક્યા છે અને હવે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. આજે લગભગ 2500 જેટલા કાર્યકરો તેમની સાથે હશે અને ભારતીય જનતા પાર્ટીમાં તેઓ તમામ જોડાશે. સીઆર પાટીલની હાજરી હશે. વધુ જાણકારી અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી આપી રહ્યા છે. ધર્મેન્દ્ર, પૂરી વિગત આજને લઈને. વિધિ, સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો આજે આણંદ જિલ્લાના ખંભાત અને બોરસદ તાલુકામાં ભાજપનો ભવ્ય ભરતી મેળો યોજાવાનો છે, જેની અંદર 2500 થી 3000 જેટલા કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાવાની વાત છે. મહત્વની બાબત એ છે કે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર વિધાનસભાના દંડક રમણભાઈ સોલંકી દ્વારા પણ કોંગ્રેસના કાર્યકરોને ભાજપમાં લાવવાની ખૂબ મથામણ કરવામાં આવી હતી. બીજી તરફ તાજેતરમાં જ ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. મહત્વની બાબત એ છે કે જે રીતે લોક ચર્ચાઓ ચાલી રહી છે કે તેમણે મજબૂરીના કારણે રાજીનામું આપ્યું હતું, કારણ કે મૂળ તેઓ કોંગ્રેસ ભાજપના હતા, બાદમાં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા, ધારાસભ્ય બન્યા હતા, પરંતુ રાજસ્થાનની અંદર અશોક ગેહલોતની સરકાર હારી જવાને કારણે તેમને રોડ કોન્ટ્રાક્ટના જે તેમના કામો હતા તેના ભવિષ્યમાં બિલો અટકવાની શક્યતા હતી અને તે મજબૂરીને કારણે તેમણે કોંગ્રેસને અલવિદા કહી અને ભાજપમાં જોડાયા છે. જીવી દીધી. બિલકુલ ધર્મેન્દ્ર, તો આજે ચિરાગ પટેલ કેસરિયા કરવાના છે અને તેમની સાથે 2500-3000 જેટલા કાર્યકરો પણ હશે કે જેઓ પાટીલની હાજરીમાં ભાજપનો કેસ ધારણ કરશે.